મહુદામાં મુસ્લિમ ધર્મગુરુ ખોટી વાતો ફેલાવનાર સામે કાર્યવાહી કરવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહુદા મુસ્લિમ સમાજ દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહુદાના મુસ્લિમ સમાજ દ્વારા મહુદાના આદરણીય ધર્મગુરુઓના નામનું ખોટી રીતે બદનામ કરવા અને પાયાવિહોણી વાતો ચાવનાર સામે કાયદાકીય રીતે કડક કાર્યવાહી કરવા મામલતદાર મુસ્લિમને આવેદનપત્ર મુસ્લિમ સમાજ દ્વારા આપવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજના આગેવાનો આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હબીબ ઉલ્લા એ તેમના ધર્મગુરુનું ખોટી રીતે નામ ઉપજાવી બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. 2018માં પણ આવી રીતે પાકિસ્તાનના વ્યક્તિ સાથેના સંબંધો બાબતે ખોટી રીતે અરજી કરી હતી. તે પોલીસ તપાસમાં દફતરે કરવામાં આવી હતી. આ પ્રકારના આક્ષેપ અરજદાર હબીબ ઉલ્લા પોતાનો ગુનાહિત ઇતિહાસ છુપાવવા માટે તથા તેની અને તેના પરિવાર પર ચાલતી કોર્ટ કાર્યવાહીમાં સમાધાન થાય તેના માટે ધાર્મિક તેમજ ગામની પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામને અરજીમાં પાકિસ્તાન કાશ્મીર સાથે જોડી કોર્ટ કાર્યવાહીમાં લાભ થાય માટે દબાણ લાવવા માટે તથા મહુદા ગામને ખોટી રીતે હેરાન કરવા અરજીઓ કરેલ છે. આ બાબતે આ વ્યક્તિ સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવી તેવી મહુદા મુસ્લિમ સમાજની માગણીને લાગણી છે. તે બાબતે મહુદા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજનો તમે જે મહુદા મામલતદારને આવેદન પત્ર આપ્યું છે, શું ઉદ્દેશથી આવેદન પત્ર આપ્યું? ગત રોજ જે હબીબુલ્લા નામના શખ્સે તેમના અંગત પ્રશ્નો, અંગત તકરાર અને અંગત બાબતો લઈને જે કોર્ટ મેટર ચાલે છે તેની અંદર ખોટી રીતે દબાણ ઉભું કરવા માટે અને તે બાબતમાં સમાધાન થાય તે રીતે એણે ધર્મગુરુઓના નામ, આદરણીય ધર્મગુરુઓના નામ લઈ અને ગામમાં, સમગ્ર ગામમાં લોકોની લાગણીને ઠેસ પહોંચાડે તેવો વાત કરી છે. અને તેમણે આ બાબતને લઈને ગૃહ રાજ્યમંત્રી ગુજરાત રાજ્યને અરજી કરેલ છે. તેને લઈને ગ્રામજનોની લાગણી દુભાઈ છે અને તે લાગણી દુભાવાને કારણે તથા ગામની અંદર જે એકતાનું વાતાવરણ છે તેને ડોલવાનો પ્રયત્ન કરેલ છે. તેને કારણે લઈને તે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ વિશે અને તે આગળ એ રીતે ગુજરાતનો પગલું ભરે નહીં તે માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે. આવેદનપત્ર આપવાથી નિકાલ નહીં આવે તો આગળ તમે શું કરશો? આવેદન આપવાથી નિકાલ નહીં આવે તો અમે ગાંધી પૂજા માર્ગે આગળ એના વિરુદ્ધમાં સરકાર તમે બોલવાના.